નમસ્કાર, હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા નગરીના ભૂવાઓનું સામ્રાજ્ય હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. અનેક રસ્તા ઉપર ભૂવાઓ જોવા મળી રહ્યા છે. થોડા સમય અગાઉ આ રસ્તા પર ભૂવાઓ પડ્યા હતા, તેથી કહી શકાય કે વડોદરા નગરીના ભૂવાઓ સામ્રાજ્ય હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. થોડા સમય અગાઉ મનીષા ચોકડી પાસે એક કાર ભૂવામાં ખાબકી હતી, ત્યારે આજે ફરી એકવાર ઉર્મી સર્કલ પાસે એક કાર ભૂવામાં ખાબકી હતી. અનેક રજૂઆતો છતાં પણ તંત્ર જાણે નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે. વોર્ડ નંબર 6 નો આ વિસ્તાર છે, ત્યારે આ પ્રકારની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે. આ રોડ છે અકોટા વાળો, ઉર્મી 4 રસ્તા હવેલી પાસે. હું ગાય સર્કલથી આ રોડ પર જવા નીકળ્યો હતો અને 2 મિનિટ માટે અહીંયા મેં ગાડી પાર્ક કરી. પાર્ક કરીને સામેની સાઈડ ગયો તો પાછું ફરીને જોયું તો પાછળનો ભાગ મારો અધ્ધર થઈ ગયો. એટલે હું દોડીને આગળ આવ્યો તો આગળ જોયું તો મારો ખાલી સાઈડનો ભાગ નીચે ભૂવામાં બેસી ગયો હતો. ઓટોમેટિક ગાડી પાર્ક કરી ભૂવામાં ઉતરી ગઈ છે. રજૂઆત વિજયભાઈને ફોન કર્યો, ડૉક્ટર સાહેબને, પણ એમને ફોન નથી રિસીવ કર્યો. મદદ માટે ક્રેન માટે હું ફોન કરું છું. ક્રેન મારા આજે એક રવિવાર છે એટલે ઉચકી નહીં શકતા ફોન. શું કહેશો કે અચાનક જ મેઈન રોડ ઉપર ભૂવો પડી જાય અને ગાડી ખાપસી જાય, તો જાનહાનિ થાય તો જવાબદાર કોને ગણાય? જવાબદાર કોર્પોરેશનની જવાબદારી ને, કોર્પોરેશનની જવાબદારી ગણાય. કેમ કોર્પોરેશનની ગણાય? કોર્પોરેશનની હદમાં જે લોકો રોડ બનાવે છે ને, તે લોકોએ જવાબદારીથી કામ કરવું જોઈએ ને. ટેન્ડર ભરો છો તમે, માલ કેવો નાખો છો, જવાબદારી કોર્પોરેશનની છે. તો જો એના જવાબદાર જે હોય એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. હા, કાર્યવાહી થવી જોઈએ.